એમ સંત સમાજ મારે છે પ્રમુખ સ્વામી મહારાજનું તમે કાર્ય જુઓ, તમે જેટલા એના જીવનમાં ઊંડા ઉતરશો ને તો કંઈક ને કંઈક વિશિષ્ટ આપણને પ્રાપ્ત થાય જ છે. મને યાદ છે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તત્કાલીન કેશુભાઈ પટેલ આપણા ચીફ મિનિસ્ટર, એમણે પ્રમુખ સ્વામીને ફોન કર્યો, ભૂકંપના અડધો કલાકમાં ફોન કર્યો છે. અને કેશુભાઈએ ઘણી વાર અમને કહ્યું છે કે એકે હું દંગ થઈ ગયો કે પ્રમુખ સ્વામી એ કહ્યું કે સાહેબ ભુજની અંદર અમારા રસોડા ચાલુ થઈ ગયા છે. બિફોર ધ ચીફ મિનિસ્ટર કુડ કોલ, એક સમાજની જવાબદારી સમજીને, અને બધાને એ ખ્યાલ હશે કે રોજના 45,000 કેટલાય આમાંથી આવ્યા હશે ત્યાં જમ્યા હશે, 45,000ને જમાડવા, એ ઉપરાંત પછી આગળ પણ ભૂકંપનું કામ થયું એ આગલા દિવસે આપણે જોઈશું. પણ તે વખતે કેશુભાઈ અમને કહ્યું હતું કે આટલો મોટો સંપ્રદાય ચલાવો અને છતાં પણ સમાજની નાનામાં નાની જવાબદારીનું વહન કરવું કે કેવી રીતના પ્રમુખ સ્વામી કરી શકે છે. સંપ્રદાય ચલાવો એટલે થોડા આંકડા મન દઈને વિચારજો. કોઈ કહે કે પ્રમુખ સ્વામી મહારાજે 1100 મંદિરો બનાવ્યા છે, પણ તમને એ ખબર નહીં હોય કે 1100 મંદિરોની અંદર 1000 મંદિર તો હાર્ટ એટેક આવ્યા પછી બનાવ્યા છે અને 900 મંદિર તો બાયપાસ કર્યા પછી બનાવ્યા છે. આપણે તો એક ખાલી ડોક્ટર તપાસે ને તો કે ડોક્ટર કેટલા પગથિયા ચડે, ચડો શાંતિથી, શેના ગભરાવો છો. 900 ટેમ્પલ્સ બાયપાસ પછી, બાયપાસ પછી લોકો બાથરૂમમાં જવાનું ટાળતા હોય, ખાટલામાંથી ના ઉતરે એટલા ગભરાતા હોય. આ જુઓ પ્રમુખ સ્વામી મહારાજ કેટલા કર્મઠ છે, એ તો હજુ કદાચ તમને સમજાય, પણ મંદિરો બનાવવા કેટલાય મહાનુભાવો મોટેરાઓ, એ કોઈની હું અવગણના નથી કરતો. કોઈ હોસ્પિટલના ઉદઘાટન કરે, બ્રિજના ઉદઘાટન કરે, એ બધું જ કરે, પણ ખાલી ઉદઘાટન માટે આવ્યા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ 1100 મંદિરમાં, એટલે બધા એકદમ સ્પષ્ટ સાંભળજો કે દરેક મંદિરની જમીન કઈ લેવી એ સ્વામી જુએ, એનો પ્લાન, એની ડિઝાઇન, મંદિરના થાંભલાની પણ સાઈઝ, 9 ઇંચ મોટા નાના બધું જ સ્વામીને પૂછે અને સ્વામી રસ લે. આપણે તો થોડું કર્યું હોય ને પછી કે રહેવા દો ને, એકવાર દિલ્હી અક્ષરધામ બન્યું હોય પછી સેલવાસના મંદિરમાં રસ ન પડે તમને, એ તો હજુ બરાબર. એ મંદિરનું કામ ચાલતું હોય એના પછી ઉત્સવ, એ ઉત્સવમાં કયો ભોજન બનાવવું, શિખંડ સાથે આ જોઈએ, નાની સાથે આ, બધું જ પ્રમુખ સ્વામી મહારાજ ડિટેલિંગ કરી શકે છે. કેટલું બધું ડિટેલિંગ, જ્યારે જાયન્ટ સ્કેલ હોય ને ત્યારે ડિટેલ ગુમ થઈ જાય. કહું ને, જેમ તમારી પદવી ઊંચી જાય ને, પેલો મેનેજરમાંથી જનરલ મેનેજર, એમાંથી પછી એક્ઝિક્યુટિવ, એમાંથી પછી પાછો ટ્રસ્ટી થાય, અને એમાંથી પાછી માલિક થાય. જેમ તમારી પદવી ઊંચી જાય ને એમ તમારા મનમાં એક ભ્રમણા છે કે મારી સત્તા વધી. ભાઈ, જેટલો ઊંચો માણસ ને એના વગર કાર્ય ચાલતું હોય, જો ફેક્ટરીનો માલિક ન આવે ને તો ફેક્ટરી ચાલુ જ રહે, ઇલેક્ટ્રિશિયન ના આવે તો બંધ થાય. જેટલો ઊંચો માણસ જાય એટલી એના વગરથી કામ થાય. પણ આપણા મનમાં ભ્રમણા છે કે હું જેટલો ઊંચો જાઉં એટલે મારી સત્તા વધી છે, નહીં સત્તા. આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ ઉપરથી નીચે નાનમ નાની માઇક્રો બધું જ ખ્યાલ હોય, બરાબર 100 સ્કૂલ્સ, એ બરાબર 25-1 હોસ્પિટલ અને ડિસ્પેન્સરીઝ, 17,000 ગામડાઓમાં સ્વામીએ પોતે જાતે વિચરણ કર્યું છે. હું તમને ખાલી કહું, 17,000 ગામડાઓમાં તમે નામ વાંચો તમારા જીવનમાં, જસ્ટ રીડ ધ નેમ્સ, કરી તો જુઓ, પારાયણ તો કરો ખાલી નામ, કે આ ગામમાં સ્વામી ગયા હતા. જવાની વાત ક્યાં કહું છું, અમારા નવા નવા નાના નાના સંતોનું છે ને ગર્વ ઉતરી જાય. હું રાતે એક જગ્યાએ અમેરિકાની અંદર 2 વાગે પધરામણી ગયો, કારણ કે અમારે એમ હતું કે અત્યારે પધરામણી પતાવી દઈએ, એમ હરિભક્તો છે ઘરે જઈએ. ત્યારે પેલા હરિભક્ત શું કે, સ્વામી મારે ઘરે તો બાપા છે ને 3:30 વાગે પધરામણી પતી ગયું. લે, એક તમને ગામ ન મળે ત્યાં તમને લાગે કે હરિભક્ત તમને કહે નહીં સામે કે મારે ઘરે સ્વામી 2 વાર આવી ગયા છે, 1 વાર આવી ગયા છે, આ છે તે છે. કેટલી બધી મહેનત, 17,000 ગામો, 2.5 લાખ જેટલા ઘરોમાં પધરામણી. પણ એમને એમ પધરામણી નહીં, હોમ ટુ હોમ વિઝિટ જાય, એના પ્રશ્ન હલ કરવાના, ક્વોલિટી, હું એમ કહું છું, નોટ જસ્ટ અ ક્વોન્ટિટી. 7.5 લાખ પત્રો સ્વામીએ લખ્યા વાંચ્યા હોય,
एक વાર 72 પાનાનો પત્ર સ્વામી પાસે હતો, સ્વામી એક અમલસાડ થી મુંબઈ જતા પત્ર વાંચ્યો, 72 પાનાનો એટલે નોવેલ થઈ ગઈ કે નહીં? કોક સંતે કીધું કે બાપા 72 પાનાનો પત્ર છે તો તમે કંટાડી નહીં જતા હોય? સ્વામી કે એનો પ્રશ્ન કેટલો મોટો હશે ત્યારે 72 પાનામાં એને પત્ર લખ્યો છે. હી ઇઝ કેરફુલ, પત્રની અંદર હૃદય જુએ છે. મારે એટલું જ તમને કહેવું છે કે જે કાંઈ આટલી મોટી સંસ્થા સ્વામી ચલાવતા હોય અને પ્રેમથી એ કાર્ય કરતા હોય તો એમાં નાનમ નાની વસ્તુને ઇગ્નોર નથી કરતા.